બિહારના બેગુસરાય જિલ્લામાં શનિવારે જનતા દરબાર દરમિયાન કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ પર એક યુવકે હુમલો કર્યો હતો. તેણે ગિરિરાજસિંહને મુક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા કર્મીઓએ તેને પકડી લીધો હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગિરિરાજસિંહ આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષ મોહમ્મદ સેફી પર હંગામો મચાવવા અને તેમના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનું નિવેદન શેર કરતા ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે હું હંમેશા સમાજના હિત માટે બોલીશ અને સંઘર્ષ કરીશ. હું આ હુમલાઓથી ડરતો નથી. અને મળતી માહિતી મુજબ બલિયા સબ ડિવિઝન ઓફિસ પરિસરમાં મંત્રીના જાહેર દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આરોપ છે કે જનતા દરબારમાં આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષ મોહમ્મદ સેફી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને ગિરિરાજસિંહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, જોકે કેન્દ્રીય મંત્રી આ હુમલામાં બચી ગયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.